હેલો નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણની અંદર જે આઈમપી ટોપિક છે સ્વર અને વ્યંજન આની વાત કરીશું આની અંદર મુખ્યત્વે સ્વર વ્યંજન જોડાક્ષર જે વિસર્ગ અનુસ્વાર અને તમામ જે બાબતો મુખ્ય છે એમ તેની વાત કરીશું ચાલો સર વાત કરીએ મિત્રો જે ગુજરાતી વ્યાકરણ છે તેની અંદર સ્વર હોય છે અગિયાર આપણે જેમ અંગ્રેજીની અંદર સ્વર પાંચ હોય છે તે જ રીતે ગુજરાતી વ્યાકરણની અંદર સ્વર હોય છે અગિયાર હવે તે અગિયાર સ્વર ક્યાં છે અ આ ઈ ઉ એ ઓ જે એકલો હોય તો પણ બોલી શકાય તેને સ્વર કહેવાય છે હવે સ્વર કોને કહેવાય તો જે એકલો હોય ને તો પણ બોલી શકાય તેને સ્વર કહેવાય છે આગળ વાત કરીએ વ્યંજન કેટલા હોય છે તો વ્યંજન હોય છે ચોત્રીસ આની અંદર આપણે જોઈએ તો અહીંયા જે છે આ આપણે ઉચ્ચારમાં લેતા નથી ક ખ ગ ઘ પછી ડ કહેવાય છે ડ અને ગ બને મિક્સ છે પણ આપણે ઉચ્ચારમાં લેતા નથી પછી જ એવી જ રીતે છે જે ઉચ્ચારમાં લેતા નથી ક ખ ગ ચ ટ ઠ ડ ઢ અણ ત ધ ન પ ફ બ ભ મ ય ત ર લ વ સ સ સ હ અને ઓકે આવા પોત્રીસ સ્વર છે ટોટલ વાત કરીએ તો ગુજરાતી વર્ણમાળામાં અગિયાર સ્વર અને ચોત્રીસ વ્યંજન છે ઓકે એક બાબત ક્લિયર થઈ ગઈ કે અગિયાર સ્વર છે અને ચોત્રીસ વ્યંજન છે આમ હવે કુલ મળીને કેટલા થાય તો પિસ્તાલીસ વર્ણ છે કુલ કેટલા થાય ગુજરાતી વર્ણમાળાની અંદર કુલ કેટલા વર્ણ છે તો પિસ્તાલીસ વર્ણ છે તેની અંદર આપણે આગળ વાત કરીએ તો સ્વર જેના આરંભે હોય તેને શું કહેવાય છે તો સ્વરાધિ કહેવાય છે જેના આરંભે સ્વર લાગેલો હોય તેને સ્વરાધિ કહેવાય છે સ્વર સાથે ભળ્યા વગરનો વ્યંજન સ્વર સાથે ભળતો નથી સ્વર વગરનો જે વ્યંજન હોય છે તેને અર્ધ વ્યંજન કહેવાય છે અથવા બીજો શબ્દ છે ખોડો એટલે એટલે કે કે અર્ધ વ્યંજન કહી શકાય આપણે જેની સાથે સ્વર ભળ્યો નથી બે કે ત્રણ વ્યંજનો સ્વરની મેળવણી વિના સાથો સાથ આવે તેને કહેવાય છે જોડાક્ષર એટલે કે બે કે ત્રણ જે વ્યંજનો છે ઓકે તે સ્વરની મેળવણી વિના મેળવણી વિના સાથો સાથ આવે તેને જોડાક્ષર અથવા સંયુક્તાક્ષર કહેવાય છે એટલે કે ભેગા જે જોડાઈ જાય તેને જોડાક્ષર કહેવાય છે એમ દાખલા તરીકે આપણે જોઈએ તો ક્ષ જો અહીંયા છે ને વ્યંજનની અંદર ક્ષ નો સમાવેશ ક્યાંય થયો નથી તેમ આ અલગ છે તેને કહેવાય છે જોડાક્ષર ક્ષ જે ક અને ક્ષ ભળવાથી થાય છે ત્ર જે ત અને ર ભરવાથી થાય છે સ્ત્ર જે સ ત અને ર ભળવાથી થાય છે અગ્ન જે ગ અને જ ભળવાથી થાય છે સ્ત્ર અને ર ભળવાથી થાય છે આમ ટોટલ આપણે જોઈએ તો સાથો સાથ વ્યંજન અને સ્વર બંનેની મેળવણી વિના એટલે કે વ્યંજન વધારે હોય છે અને સ્વરની મેળવણી વિના સાથ આવે છે જોડાક્ષર ની વાત કરીએ તો વ્યંજનો સાથે સ્વર નહીં પણ વ્યંજન સાથે વ્યંજન જોડાય તેને જોડાક્ષર કહેવામાં આવે છે નીચેના શબ્દો જોડાક્ષર નથી કયા શબ્દો જોડાક્ષર નથી તો દ્ર શ્રુ હ અને ત્રુ એમાં જોઈએ તો આ અક્ષરો વ્યંજન સાથે સ્વર જોડાઈને બનેલા છે ઓકે વ્યંજનની સાથે સ્વર જોડાઈને બનેલા અક્ષરો છે હવે મિત્રો આની અંદર અક્ષરોનો ભેદ જોઈએ તો જી આ રીતે પણ લખાય છે અને આ રીતે પણ લખાય છે રસ્વાવ અને દીર્ઘાવ છે મિત્રો આની અંદર આપણે હસ્વ અને દીર્ઘની વાત કરીશું તે આગળ વિગતવાર માહિતી છે તેની આપણે વાત કરીશું અત્યારે ખાલી શબ્દો જોઈ લઈ કઈ રીતે શું લખાય છે રુ રુ અને રૂ રુ ઓકે આગળ વાત કરીએ અનુસ્વાર કે વિસર્ગ સીધે સીધા વ્યંજન પછી આવી શકતા નથી જો અનુસ્વાર હોય કે વિસર્ગ હોય તે બંને જે વ્યંજન છે તેની પછી આવી શકતા નથી અનુસ્વાર સ્વરની પછી કે વ્યંજનમાં સ્વર ઉમેરાયા પછી જ આવે છે એટલે આમાં મુખ્યત્વે રોલ કોનો છે કે અનુસ્વાર જે સ્વરની પછી કે વ્યંજનમાં સ્વર ઉમેરાઈ ગયો હોય ત્યાર પછી જ આવે છે અનુ એટલે શું તો અનુ એટલે પછી કે પાછળ ઓકે વિસર્ગ એટલે વી એટલે વિશેષ શૂઝ એટલે કે છોડવું વિસર્ગ એટલે થાય વિશેષ છોડવું જેનો ઉચ્ચાર કરતા શ્વાસને વિશેષ છોડી દેવામાં આવે ઓકે તેને કહેવામાં આવે છે વિસર્ગ સ્વરના મુખ્ય બે પ્રકાર છે હસ્વ અને દીર્ઘ જે હસ્વ સ્વર હોય છે તેને ટૂંકો સ્વર પણ કહેવામાં આવે છે દીર્ઘ સ્વર હોય છે તેને લાંબો સ્વર પણ કહેવામાં આવે છે તે લાંબો હોય છે અથવા કે મોટો હોય છે અને નાનો હોય છે જોઈએ આપણે અ ઈ ઉ અને રૂ ઓકે એ કહેવાય છે ટૂંકા હસ્વ છે આ છે મોટો ઈ છે મોટો ઉ છે એ ઓ અને ઔ આ બધા છે તે દીર્ઘ છે અને લાંબા છે અથવા કે મોટા છે આ સ્વરોમાં એ ઐ અને ઔ છે તે સ્વતંત્ર સ્વર નથી કેમ સ્વતંત્ર નથી કારણ કે બીજા જે જે જુદા જુદા સ્વર છે તેની મેળવણીથી આ જે ચાર સ્વર છે તે બન્યા છે ઠીક છે અ કે આની સાથે ઈ કે ઈ ભળે ઓકે અ હોય કે આ હોય તેની સાથે ઈ કે ઈ ભળે તો શું બને છે એ બને છે એટલે આ પહેલો સ્વર થઈ ગયો ઓકે મેળવણીથી બને છે અ કે આની સાથે એ ભળે તો અ બને છે અ કે આની સાથે ઉ કે ઉ બને ઉ ભળે તો ઓ બને છે અ કે આની સાથે ઓ ભળે તો ઓ બને છે માટે આ સંયુક્ત

આ ચાર સ્વર છે અને બીજા છે ને ત્રણ સ્વર છે આ છે એ છે અને ઉ છે તે મળીને ટોટલ થયા સાત સ્વર માટે સાધિત અથવા સંધિ સ્વર કહેવાય છે સાધિત અથવા સંધિ સ્વર કહેવાય છે ત્રણ જે સ્વર બાકી રહી ગયા તે સ્વર અ ઈ અને ઉ મૂળ સ્વરો થી બેવડાય બન્યા છે જે મૂળ સ્વરો છે તેનાથી બેવડાઈ ને બન્યા છે હવે મિત્રો આપણે સ્વરના પ્રકારો જોઈએ

ફરી મળીશું